જય શ્રી કૃષ્ણથી શરૂઆત કરીશ તમારામાં રહેલ કૃષ્ણની જય હો નવયુગ સ્કૂલમાં પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું સોનલ જલુ અને લેડીઝને આ રીતે સ્ટેજ મળે અને આગળ આવે એના માટે તન્વીબેન અને સુભાષભાઈને ખૂબ હું હૃદયથી આભાર માનું છું કે અમને આ સ્ટેજ આપ્યું આમ જોવો ને તો બધી લે લેડીઝ સ્પેશિયલ હોય ઓલ વુમન આર વર્કિંગ વુમન ઓનલી ફ્યુ આર સેલરાઈઝડ થોડાને સેલરી મળે છે બાકી બધા વર્કિંગ વુમન હોય છે ઉલટાના ગૃહિણીને તો ત્રણસો પાંસઠ દિવસ ચોવીસ કલાક એક પણ રજા વગર એક પણ સન્ડે વગર એક પણ હોલિડેઝ વગર સતત કામ કરવું પડતું હોય તો આપણે એમને પણ બિઈંગ હ્યુમન બધા જ લેડીઝને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ કેમ કે બધા પોતપોતાની રીતે આગળ છે જ અમુકને સ્ટેજ મળ્યું છે અમુકને નથી મળતું પણ એટલી ખાસ વિનંતી કરીશ કે બધા તમારી આજુબાજુમાં રહેતા હોય નાના હોય મોટા હોય ઊંચ ઓદા ઉપર હોય સામાન્ય કક્ષાના હોય આગળ લઈ આવવાના પ્રયત્ન કરજો અને એક આ આગળ હમણાં જે લેડીસે વાત કરી એમ સ્ત્રીની ભૂમિકા બહુ મહત્વની છે ઘરે હજાર હાથવાળી બેઠી છે ને એટલે આ ભાઈઓ આરામથી બહાર ફરી શકે છે એ વાત આપણે સ્વીકારવી જોઈએ એક નાની એવી વાત કરું કેમ કે શિક્ષણ સાથે જોડાયેલી છું તો સતત આવના આવતા ભવિષ્ય માટે બાળકોની સતત હું ચિંતા કરતી હોય એક વખત એક ચિત્રકારને એક પેઇન્ટિંગ કરવાનું મન થયું તો એણે એવું વિચાર્યું કે મારે બાલકૃષ્ણનું પેઇન્ટિંગ કરવું છે બાલકૃષ્ણનું પેઇન્ટિંગ સરસ મજાનું બનાવવું પાંચ વર્ષનો એક દીકરો હોય એમને બાલકૃષ્ણનું પેઇન્ટિંગ બનાવે છે બહુ મસ્ત પેઇન્ટિંગ બને છે પછી એ જ ચિત્રકારને ફરીથી પાછી ઈચ્છા થઈ વીસ વર્ષ પછી કે હવે મારે કોઈ દાનવનું ચિત્ર બનાવવું છે તો દાનવ તો એ કે અત્યારના સમયમાં જેલમાં જોવા મળે જેલમાં જાય છે ત્યાંથી એક કેદીને લે છે અને દાનવનું ચિત્ર રાક્ષસ ટૂંકમાં જેમાં રાક્ષસી ગુણો છે અવગુણો છે એમનું એમને ચિત્ર બનાવ્યું અને ચિત્ર બનાવવાની શરૂઆત કરીને ત્યારે એ જે દાનવ હતો ને કેદી હતો ને એ રડવા માંડ્યો એટલે ચિત્રકારે કીધું ભાઈ હું તને કોઈ સજા આપવા નથી આવ્યો હું મારું ચિત્ર બનાવી અને નીકળી જવાનું છું ત્યારે એ કેદીએ એવું કીધું કે આજે વીસ વરસ પહેલાં તમે જે કૃષ્ણનું ચિત્ર બનાવ્યું ને એ હું પોતે જ હતો તો આ વાર્તા દ્વારા એ કહેવા માગું છું કે લેડીઝની ભૂમિકા માતાની ભૂમિકા સૌથી વધારે હોય છે કે તમારા બાળકને કૃષ્ણ છે તો કૃષ્ણ જ રાખવો કે દાનવ સુધી લઈ જાવો માતાની ભૂમિકા બહુ વધારે હોય છે કે બાળક શું કરે છે અભ્યાસ કેવું કરે છે અને ડિગ્રી તો ઠીક છે મળી જાય છે પણ એનામાં વેલ્યુઝ નહીં હોય બરાબર મૂલ્યો નહીં હોય એ બાળક સત્ય નહીં બોલતું હોય એ બાળક સત્યની રાહ ઉપર નહીં ચલતું હોય એ કોઈ પણ જાતનું ટૂંકમાં એકદમ ઓનેસ્ટ રહેતું હોય તો એ આપણે શીખવવાનું છે ભણેલા ગણેલા ક્રાઇમ નથી કરતા અત્યારે ભણ ટૂંકમાં અભણ ક્રાઇમ નથી કરતા ભણેલા ગણેલા થઈને ક્રાઇમ કરે છે તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થઈ જાય તમને ખબર પણ નથી રહેતી તો આ બધી તરફ સમાજ આગળ વધે છે વ્યસન તરફ આગળ વધે છે તો આપણી બહુ મહત્ત્વની ભૂમિકા છે કે સમાજમાંથી આ બધીને આપણે દૂર લઈ જઈએ અને અત્યારે તો ગવર્મેન્ટે એક બહુ સારો એવો નિર્ણય લીધો છે કે ભગવદ્ ગીતાને આપણા અભ્યાસક્રમમાં ઇન્વોલ્વ કર્યું છે મારી સ્કૂલમાં તો હું વર્ષોથી ભગવદ્ ગીતા કરાવું છું ભગવદ્ ગીતાને કોઈ ધર્મ સાથે ન જોડવો જોઈએ પણ માણસ ક્યારેય નાસી પાસ ન થાય હિંમત ન હારે એકદમ જુસ્સાથી આગળ વધે એના માટેનો એ અભ્યાસક્રમમાં ઇન્વોલ્વ કર્યું છે તો ખરેખર આપણા માટે સારી બાબત કહેવાય કે આપણા ધર્મગ્રંથો દ્વારા આપણે બાળકોમાં મૂલ્ય સ્થાપી શકશું વધારે કંઈ કહેવાનું નથી આજે અમને આ જે મોકો આપ્યો એ બદલ ખૂબ ખૂબ Abar, Subhas, and and women. thank you so much.